સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી ટ્રાન્સક્રિપ્ટ કેવી રીતે લેવાયું. કે આજી મેં બે વિડીયો બનાવ્યા છે પણ મને એટલા બધા કોલ આવે છે કે વિડીયોમાં બહુ જ કન્ફ્યુઝન છે. આઈ એમ રિયલી સોરી ફોર દેટ. પણ મારા વિડીયો 30,000 મિનિટ રન થયેલો છે અને આઈ થિંક મોર દેન 6,500 લોકોએ જોયેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે લોકોએ વિડીયો જોયો છે અને જે લોકો આ પ્રોસેસમાંથી પાસ થઈ ગયા છે અને એ લોકોને સક્સેસફુલી ટ્રાન્સક્રિપ્ટ મળી ગઈ છે, એના માટે થેન્ક્સ નોટ ફોર વોચિંગ માય વિડીયો. અને ગુજરાતીમાં બી એક વિડીયો રેકોર્ડ કરેલો છે, કારણ કે જીટીયુ ઇઝ ગુજરાતની યુનિવર્સિટીઝ છે, એફિલિએશન છે, તો પછી ગુજરાતીમાં કેમ નહીં. ગુજરાતીમાં બી રેકોર્ડ કરેલો છે પણ તેમ છતાં બી કન્ફ્યુઝન છે. તો આજે હું ક્વેશ્ચન્સને આન્સર મેં નોટ આઉટ કરેલા છે કે કયા કયા કન્ફ્યુઝન છોકરાઓને થાય છે અને સ્ટુડન્ટ્સ મને કોલ કરીને રાત્રે 2 વાગે ડિસ્ટર્બ કરીને ક્વેશ્ચન્સ પૂછે છે કે ભાઈ આનું શું, આનું શું, આનું શું. ઓકે, આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. અને પહેલો ક્વેશ્ચન્સ મને બધા લોકોએ પૂછ્યો કે જીટીયુ ટ્રાન્સક્રિપ્ટ હોમ ડિલિવરી આપે છે, કે અમે આફ્રિકામાં બેઠા છીએ તો આફ્રિકા એ લોકો ડિલિવર કરશે, શું પ્રોસેસ છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જીટીયુ ટ્રાન્સક્રિપ્ટ કોઈ જગ્યાએ ડિલિવર નથી કરતી, એ ક્લિયર થઈ જાય. દેટ મીન્સ કે તમારે ફિઝિકલી જીટીયુ જવાનું છે અને ફિઝિકલી તમે કે તમે કોઈને ઓથોરાઇઝ આપશો, ઓથોરિટી આપશો, એ લોકો જીટીયુ જશે અને તમારા વતી કાં તો તમે ટ્રાન્સક્રિપ્ટ કનેક્ટ કરી શકશો. ઓકે, એટલે પહેલો ક્વેશ્ચન જનરલી આ જ હોય છે કે જીટીયુ ઘરે ડિલિવર કરશે, હોમ ડિલિવરી આપશે, કોઈ હોમ ડિલિવરી નથી આપતી, તમારે ફિઝિકલ જવું પડે છે અને ત્યાં જઈને તમારે કલેક્ટ કરવી પડે. ઓકે, બીજો ક્વેશ્ચન આવે છે કે અમે ઓનલાઈન ફોર્મ SBIમાં પેમેન્ટ કરી દીધું, પછી કેટલા દિવસ પછી અમારે જીટીયુ જવું પડે? ઓકે, તમે SBIમાં પેમેન્ટ કરી દીધું અને પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું તો તમે 24 અવર્સ પછી, દેટ મીન્સ કે આજે સવારે મેં 10 વાગે પેમેન્ટ કર્યું તો કાલે સવારે 10 વાગે તમે જીટીયુ જઈને તમારે ટ્રાન્સક્રિપ્ટ કલેક્શન કરી શકશો. દેટ મીન્સ કે આ સેકન્ડ આન્સર છે કે તમે જીટીયુમાં SBIમાં પેમેન્ટ કર્યા પછી તમે જીટીયુ ક્યારે જઈ શકશો? ઓકે, SBIમાં પેમેન્ટ કરી દીધું પછી તમે સેકન્ડ ડે જઈ શકો છો. ઓકે, પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું હોય તો જ, બરાબર. ત્રીજો ક્વેશ્ચન મને એ હતો કે હા, SBIમાં પેમેન્ટ કરી દીધું, ફોર્મ અમે જે મેં લાઇનિંગ આપી છે એ બી ભરી દીધી, પછી શું? ઓકે, આ બે વસ્તુ થઈ ગઈ. તમે ટ્રાન્સક્રિપ્ટમાં પેમેન્ટ ભર્યું હોય તો ટ્રાન્સક્રિપ્ટનું ફોર્મ લઈ તમારા પાસે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય, સમજો કે તમે 7th સેમિસ્ટરમાં છો તો 7th સેમિસ્ટરમાં હોય તો કોલેજની NOC લેટર જોઈએ. એટલે છોકરાઓને કન્ફ્યુઝન એ છે કે NOC કીથી મળે. NOC તમારી રિસ્પેક્ટિવ યુનિવર્સિટીઝ કે રિસ્પેક્ટિવ GTU એફિલિએટેડમાં તમે ભણતા હશો તો એ કોલેજ તમને NOC આપશે અને એ NOC અને લેટેસ્ટ સેમિસ્ટરની માર્કશીટ લઈ SBIમાં પેમેન્ટ કરી, ફોર્મ ભરી અને આજે મેં 4 ડોક્યુમેન્ટ લીધા એ લઈને તમે GTU જજો. GTU તમારું પહેલાં વેરિફિકેશન કરશે લાઇનમાં ઉભા રહીને કે આ બધું ઓથેન્ટિકેટ છે અને પછી તમને દે વિલ સેન્ડ યુ ધ અધર ડિપાર્ટમેન્ટ અને ત્યાંથી તમે ટ્રાન્સક્રિપ્ટ કલેક્ટ કરી શકશો. ઓકે, તો આ હોપ કે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમારે કે 7th સેમિસ્ટરમાં હોય કે ડિપ્લોમાના 3rd સેમિસ્ટરમાં હોય કે તમે એક્ચ્યુઅલી ખરેખર સ્ટડી ચાલુ હોય તો શું પ્રોસેસ છે. ઓકે, મેં ઓલરેડી એક્સપ્લેન કરેલી છે પણ આ એક ક્વેશ્ચનને આન્સરમાં હું લઈ રહ્યો છું કે તમારે NOC લેટર ફોર્મ, રિસ્પેક્ટિવ કોલેજ, લેટેસ્ટ સેમિસ્ટરની માર્કશીટ્સ, SBIમાં પેમેન્ટ કરેલું રિસિપ્ટ અને ફોર્મ, આ 4 વસ્તુ લઈને જવાનું છે. ધેટ્સ ઇટ. ઓકે, નાવ બીજો ક્વેશ્ચન મને એ પૂછે છે કે હા, કે ઇમિગ્રેશન PR માટે શું જ રિક્વાયરમેન્ટ છે? હવે ઇમિગ્રેશન PR માટે તમારા કન્સલ્ટન્ટે તમને શું કીધું છે એ તમે ફોલો કરશો તો સારું રહેશે. તો મેં આ વિડીયો તમને હેલ્પ કરવા બનાવ્યો છે, રીઝન નહીં કે તમે મને કેનેડા PR માટે કેવી રીતે પ્રોસેસ છે એ પૂછો. ઓકે, હા, હું એ કહી શકું કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કેનેડા PR માટે તમે બેચલર કરેલું હોય અને તમે ઓલરેડી પાસ આઉટ હોય તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ ઇવેલ્યુએશન કરાવવાનું છે અને ટ્રાન્સક્રિપ્ટ ઇવેલ્યુએશન કરાવવાનું છે. ઓકે, 2 થિંગ્સ, ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ ટ્રાન્સક્રિપ્ટ. વેસની અંદર કેનેડા PR માટે કે કોઈ બી કન્ટ્રીના PR માટે તે તમારે 4 યરની ડિગ્રી ઓથોરાઇઝ કરશે. ઓકે, દેટ મીન્સ કે દિસ કેન્ડિડેટ હેઝ અ ડિગ્રી ઓફ 4 યર વિચ ઇઝ એક્વિવેલન્ટ ટુ કેનેડા બેચલર ડિગ્રી. ઓકે, એટલે એ જ ઓથોરિટી કરશે. દેટ મીન્સ કે એના માટે તમે ટ્રાન્સક્રિપ્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ બે તમે હવે વેસમાં ક્લિયર કરવા પડશે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે મને લોકો પૂછે છે કે ડિગ્રી સર્ટિફિકેટમાં એટેસ્ટેશન કેવી રીતે કરવાનું? એટેસ્ટેશન ઓલરેડી એક વિડીયો છે, પણ એટેસ્ટેશન તમે સમજાવો કે તમારે તમારી ઓરિજિનલ ડિગ્રીની ઝેરોક્સ કાઢવાની. ઓકે, અને એ ઝેરોક્સ લઈને તમારે GTU જવાનું, SBI અને
ફોર્મ તો ભરવાનું છે, તો યુ ડોન્ટ ગો ટુ ફોરગેટ. ઓકે, આ બે વસ્તુ તો ભરવાની જ છે. અને પછી હા, ફોર્મ ભરવામાં તમારે એટેસ્ટેશન ઉપર ક્લિક કરવાનું, જે મેં ઓલરેડી બતાવ્યું છે. અને એટેસ્ટેશન ઉપર કરશો તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ, આઈ થિંક એ લોકો 200 રૂપિયા લે છે. એટલે તમારે ઓરિજિનલ, મને ઘણા બધા પૂછ્યું કે ઓરિજિનલ ઉપર સર્ટિફાઈડ કરશે. બોસ ઓરિજિનલ ઉપર સર્ટિફાઈડ ના કરે, એ તમારે કોપી લઈ જવાની, ઝેરોક્સ કોપી. ઝેરોક્સ કોપી ઉપર એ લોકો સર્ટિફાઈડ કરશે અને બિગ એન્વેલોપમાં જે પહેલાં બતાવ્યું હતું એમાં આપશે. અને ટ્રાન્સક્રિપ્ટ તમને લૂઝ આપશે. એ બે ડોક્યુમેન્ટ તમે વેસને કુરિયર કરી શકો, કાં તો કોઈ બી રિસ્પેક્ટિવ ઇમિગ્રેશન સર્વિસને કુરિયર કરી શકો. ઓકે, પછી ક્વેશ્ચન્સ આવે છે કે હું સિંગાપોર છું, હું ઓસ્ટ્રેલિયા છું, ન્યુઝીલેન્ડ છું, અને મારા વતી કોઈ કલેક્ટ કરી શકે? ડેફિનેટલી તમારા વતી કલેક્ટ કરી શકે. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા ત્યાં હોય તો તમે જીટીયુ ઉપર એક ઇમેલ કરી શકો. અને બીજું કે તમે એક ઓથોરિટી લેટર આપી શકો કે ભાઈ એક્સ વાય ઝેડ પર્સન મારા વતી આ ડોક્યુમેન્ટ પિકઅપ કરવા આવશે. એમાં SBIની પેમેન્ટ કરશો, રિસિપ્ટ, એની રિસિપ્ટ ઓનલાઈન ફોર્મ ભરશો અને જીટીયુની ઓફિસમાં જશો અને આ રિક્વેસ્ટ કરશો. તો તમારા જે આઈડી નંબર હશે એના ઉપરથી જે ઇન્ફોર્મેશન્સ હશે એ ઉપરથી તમારા રેકોર્ડ ટ્રેક થઈને તમને એ લોકો હેલ્પ કરી શકશે. દેટ મીન્સ કે જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે છે, તો આ પ્રોસેસ એ લોકો બાય રિલેટિવ્સથી બી કરી શકશે. ઓકે, પછી મને ક્વેશ્ચન્સ, હા મને ઘણા ક્વેશ્ચન્સ આવે છે કે ભાઈ અમારી કન્સલ્ટન્સી તો આવું કરે, તમે શું કરશો? તો ઇન ધીસ સિનારિયો હું એવું જ કહી શકું કે ભાઈ તમે તમારી કન્સલ્ટન્સીને ફોલો કરો જે કહેતા હોય, બિકોઝ યુ પેઇડ ધેટ અને એ જ તમારા રિલેવન્ટ સોર્સિસ છે દરેક ઇન્ફોર્મેશન માટે. આ વિડીયો એક જસ્ટ ફોર ધ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન કે જીટીયુ માટે બનાવેલો છે. અને અનનેસેસરી પ્લીઝ ડોન્ટ ફાઇટ વિથ મી કે તમે મને કેમ નથી કહેતા, તમે એ લોકોને હેલ્પ કરો છો. આઈ કેન રેડી ટુ હેલ્પ યુ, બટ કદાચ હું તમને હેલ્પ કરવા જાઉં ને એ તમારા માટે ખોટું થઈ જાય, તો વિચ ઇઝ ડેફિનેટલી હર્ટ મી. અને તમારી ફાઇલમાં કોઈ કોઈ ક્વેરી આવે તો વિચ ઇઝ નોટ ગુડ. તો પ્લીઝ ડોન્ટ આસ્ક મી કે ભાઈ તમે મને ફોલો કરો કે શું કરો, મને હેલ્પ કરો કે ભાઈ તમે મારા પ્રોસેસ સમજાવો. આ એક જસ્ટ કાઇન્ડ ઓફ વોલન્ટરી હેલ્પ જ છે તમારે. ઓકે, અને આઈ થિંક મેં બધા જ ક્વેશ્ચન્સ અને આન્સર કવર કરી દીધેલા છે. ઓકે, હા, એટલે ઘણા મને પૂછે છે કે SBIની અંદર ટ્રાન્સક્રિપ્ટનું ઓપ્શન્સ છે પણ એટેસ્ટેશનનું ઓપ્શન્સ નથી. તો એમાં વેરિફિકેશનનું ઓપ્શન છે. વેરિફિકેશનના ઓપ્શન્સ ઉપર તમે ક્લિક કરશો તો તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એમાં માર્કશીટ છે અને ડિગ્રી સર્ટિફિકેટ છે. ઓકે, હા, હવે એક એવો ક્વેશ્ચન છે કે મારે GTUમાં શું લઈ જવાનું જે લોકો ઓલરેડી ગ્રેજ્યુએટ છે? ઓકે, જો તમારે ડિગ્રી એટેસ્ટેશન કરવું હોય તો GTUમાં તમારે ડિગ્રી એટેસ્ટેશન કરવું હોય, હું એવું સમજી લઉં છું કે SBI અને ફોર્મ લઈ ભરી દીધેલા છે. SBIની પેમેન્ટ અને ફોર્મ એ બે કમ્પ્લીટ કરેલા છે. હવે ડિગ્રી સર્ટિફિકેટનું ખાલી એટેસ્ટેશન લેવા જવું હોય તો તમારે 3 કોપી કરાવવાની ડિગ્રી સર્ટિફિકેટની ઝેરોક્સ. એક GTUની ફ્રન્ટ ઓફિસવાળા લઈ લેશે. ઓકે, બીજી GTUનો સ્ટાફ લેશે. અને ત્રીજી જે કોપી છે એના ઉપર એ લોકો રજિસ્ટરમાં એટેસ્ટેશન કરી અને એન્વેલોપમાં પાછા આપશે. એટલે સમજણ પડી, મેં શું કીધું કે તમે ખાલી એટેસ્ટેશન કરવું હોય કે ડિગ્રી એટેસ્ટેશન કરવું હોય તો 3 ઝેરોક્સ કરાવવી પડશે. ઓકે, ખાલી એટેસ્ટેશનની વાત કરું તો 3 ઝેરોક્સ કરાવવી પડશે. ઓલસો તમારે 8 સેમિસ્ટરની માર્કશીટની ઝેરોક્સ કરાવવી પડશે. એ એક જ કરાવવી પડશે. એટલે GTUનો સ્ટાફ જે પહેલી વિન્ડો ઉપર બેઠો છે એ વેરિફિકેશન કરીને એ બે ડોક્યુમેન્ટ રિસિપ્ટ એ બધું લઈ લેશે અને ફોર્મ ઉપર સિગ્નેચર કરીને યુ હેવ ટુ ગો ટુ ધ અનધર વિન્ડો. એટલે અનધર વિન્ડો ઉપર તમે જે ઝેરોક્સ કરેલી છે ડિગ્રી સર્ટિફિકેટની એ તમને એક એ લોકોના રેકોર્ડ માટે રાખશે. રાઈટ, એ લોકોને કઈ ખબર પડે કે મેં એટેસ્ટેશન કર્યું છે. એટલે એક એ લોકોના રેકોર્ડ માટે રાખશે અને એક તમને પાછી આપી દેશે. બરાબર, એના ઉપર રજિસ્ટરના કોલેજના સહી સિગ્નેચર કરી દેશે. દેટ મીન્સ કે તમારે 5 જોઈતી હોય તો તમારે 7 કોપી કરાવવાની. ઓકે, આ સેમ સિચ્યુએશન હું તમને કહું છું કે માર્કશીટ્સ માટે તમારે 8-8 માર્કશીટ ઉપર એટેસ્ટેશન કરાવવું હોય અને એક સેટ જોઈતો હોય તો તમારે 2 સેટ કરાવવાના અને લેટેસ્ટ સેમિસ્ટરની માર્કશીટનું એક એડિશનલ ઝેરોક્સ કરાવવાની. ઓકે, આઈ હોપ યુ ગોટ ધીસ પોઈન્ટ કે તમે 7 સેમિસ્ટરમાં ભણો છો, 1-6 સેમિસ્ટરની માર્કશીટના 2 સેટ કરાવવાના અને 6ઠા સેમિસ્ટરની માર્કશીટનો 3ઠો સેટ, 6ઠા સેમિસ્ટર માર્કની જસ્ટ ઝેરોક્સ કરાવવાની. ઓકે, સેટની ઝેરોક્સ. ઓકે, એ ઝેરોક્સ GTU લઈ જશે
છઠ્ઠા સેમિસ્ટરની ખાલી માર્કશીટની એ વેરિફિકેશન માટે એક આખો સેટ જીટીયુની ઓફિસ લેશે, કારણ કે એ લોકોને ખબર રહે કે અમે આનું એટેસ્ટેશન કરેલું છે, અને એક આખો સેટ તમને પાછો આપશે. દેટ મીન્સ કે તમારે 8 સેટ જોઈતા હોય તો 9 સેટ લઈ જવાના અને છેલ્લા સેમિસ્ટરની કે ડિગ્રી સર્ટિફિકેટની ઝેરોક્સ કરાવવાની. તો આ સિસ્ટમ છે કે 8 હોય તો 9 અને પ્લસ છેલ્લા સેમિસ્ટરની પ્રિન્ટ આઉટ. આ વસ્તુ લઈને તમે જશો તમને એ ડેફિનેટલી કરી આપશે. અને હા, SBIનું પેમેન્ટ અને ફોર્મ, ઓનલાઈન ફોર્મ ભરેલું છે એ જરૂરી છે. હા, જો લાસ્ટ વસ્તુ છે કે દરેકની બબે કોપી લઈ જવાની, ધારો કે પેમેન્ટ કર્યું તો પેમેન્ટની બે રિસિપ્ટ. ઓકે, ધારો કે તમારે ટ્રાન્સક્રિપ્ટ જોઈએ છે તો ટ્રાન્સક્રિપ્ટનું અલગ ફોર્મ, ડિગ્રી વેરિફિકેશન જોઈએ છે તો ડિગ્રી વેરિફિકેશનનું અલગ ફોર્મ ને અલગ રિસિપ્ટ, અને માર્કશીટ જોઈએ છે માર્કશીટ વેરિફિકેશનનું અલગ ફોર્મ ને અલગ રિસિપ્ટ. દેટ મીન્સ કે તમારી જે સર્વિસ જોઈતી હોય એના ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ભરવાના, ઇન્ડિવિજ્યુઅલ પેમેન્ટ કરવાનું અને જીટીયુ જવાનું. ઘણા લોકો એવું કરે છે કે બધા પેમેન્ટ એક જોડે જ કરી જાય છે, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ અને એનાલાઇઝ બી નહીં કરી શકતા. તો બેટર છે કે ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ, ટ્રાન્સક્રિપ્ટ હોય તો ટ્રાન્સક્રિપ્ટ, માર્કશીટ હોય તો માર્કશીટ્સ, અને ડિગ્રી સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ, ત્રણેના અલગ અલગ ફોર્મ ભરવાના, ત્રણેના અલગ અલગ, ત્રણેના SBIના અલગ અલગ પેમેન્ટ કરવાના, ત્રણની અલગ રિસિપ્ટ નીકળશે. ત્રણેય રિસિપ્ટ, જે રિસિપ્ટ નીકળે એની બબે ઝેરોક્સ કરાવવાની, અને મેં જે પ્રમાણે આ વિડીયોમાં કીધું એ પ્રમાણે ડોક્યુમેન્ટ લઈને જશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હોપ યુ લાઈક માય વિડીયો અને થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ માય અનધર ટુ વિડીયો ફોર ધ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, હાઉ ટુ ગેટ ટ્રાન્સક્રિપ્ટ. અને પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ માય ચેનલ ઇફ યુ લાઈક ઇટ, એન્ડ પ્લીઝ લાઈક ધ બેલ બટન, એન્ડ યુ ગેટ ધ કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશન ફ્રોમ માય સાઈડ અબાઉટ ધ લેટેસ્ટ અપડેટ અબાઉટ ધ ન્યૂ વિઝા પ્રોસેસ એન્ડ એવરીથિંગ. ઓકે, થેન્ક્સ અ લોટ.